સુરેન્દ્રનગર રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે કોરોનાના રોગચાળાની ત્રીજી લહેર મોટો પડકાર છે, ત્યારે મોટી સંખ્યામાં જનતાને રસીકરણ હેઠળ આવરી લેવાનું છે। કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કોવિડ પ્રોટોકોલ અને ભીડ અટકાવવા મામલે આગળ વધી રહ્યા છે। તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ સંગઠનો અને સ્થાનિક લોકોને સાથે રાખીને રસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત ચૂડા ખાતે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં લોકોને વધુમાં વધુ રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં મામલતદાર, TDO તેમજ હેલ્થ ઓફિસર, TLE તેમજ VCE હાજર રહ્યા હતા। આજ રોજ ખાન સાહેબની સૂચના મુજબ જે ગીરના તલાટીઓ અને બીજા જે કોઈ ગીરના જે કાર્ય કર્મચારીઓ છે એમની મિટિંગ રાખવામાં આવી। આવતીકાલે બી સરપંચ અને એમની બી મિટિંગ રાખવામાં આવે આવવાની છે। અને જે વેક્સિનેશન છે, જે 21 જૂનથી આપણે જે યુદ્ધના ધોરણે વેક્સિનેશન કરવાનું છે, એના માટે લોકોને સૂચનાઓ આપવામાં આવી છે અને એના માટે સંપૂર્ણ પ્લાન બનાવવામાં આવે છે અને એ મુજબ કામગીરી કરીને મહત્તમ લોકોની વેક્સિનેશનની જે આ પ્રક્રિયા છે એના અંદર લાવી શકાય અને વધુમાં વધુ વેક્સિનેશન થાય એના માટે પ્રયત્ન કરવામાં આવે। લીમડી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે સુરેન્દ્રનગરના લીમડી નેશનલ હાઈવે પર આવેલ સર્કિટ હાઉસ સામે એકાએક ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે ટેન્કરના ડ્રાઈવરનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ઓઇલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાતા સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહોતી। આ બાબતની જાણ થતાં લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક અસરથી ક્રેન મંગાવીને આ પલટી ખાઈ ગયેલા ટેન્કરને સાઇડમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે લીમડી પોલીસે અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી છે। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।